નમસ્કાર, ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના દેરોલ પાસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાબરમતી નદી કિનારે 11,000 જેટલા છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વેકેશનના છેલ્લા શનિ રવિ દિવસોમાં સાપુતારા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે શહેર પોલીસનું રૂટ મેપ સાથે મેગા કોમ્બિંગ યોજાયું. કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા. વિશ્વ પર્યાવરણ દિવસને લઈને કેશોદના વેપારીઓએ કરી અનોખી પહેલ. ઉપલેટામાં વાલ્મીકી સમાજ દ્વારા તાલુકા શહેર ગ્રાઉન્ડમાં ભવ્ય સવરા મંડપનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વના સૌથી મોટા જંગલ સફારી પાર્કમાં દેશ વિદેશના પ્રાણી પક્ષીઓની સંખ્યામાં થયો વધારો. ઉનાળુ વેકેશન અને શનિ રવિની રજાના બે દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ખાતે પણ વિશ્વ પર્યાવરણ દિવસને લઈને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. નાદોલ તાલુકાના માગરોળ ગામે ગંગા દશેરા પર્વની ઉજવણી કરાઈ. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જે દયનીય પણ કહી શકાય અને ચિંતા જગાવનારા પણ કહી શકાય. વાત છે અરવલ્લી જિલ્લાની કે જ્યાં મોડાસાના અર્ધાપુર ગામનો આ વિડીયો વાયરલ થયો છે. રસ્તામાં સગર્ભા મહિલાને અચાનક દુખાવો ઉપડ્યો અને નવાઈની વાત એ છે કે જયારે આવી અસહ્ય પીડા થતી હોય તો સગર્ભાને 1.5 કિલોમીટર સુધી ચાલીને જવું પડ્યું. જી હા, રાતના અંધારામાં 108 સુધી પ્રસૂતાને પહોંચાડવા આટલી મહેનત કરવી પડી, 1.5 કિલોમીટર ચાલવું પડ્યું. સવારે વહેલા 4 વાગે પ્રસૂતિનો દુખાવો ઉપડતા દોડધામ થઈ ગઈ. ગામમાં પહોંચવાનો રસ્તો ન હોય જેના કારણે એમ્બ્યુલન્સ 1.5 કિલોમીટર દૂર ઉભી રહી હતી. ગામના લોકોના સહકારથી દંડમાં કણસતી મહિલાને આખરે હોસ્પિટલ પહોંચાડાઈ. આજ ગામનો 3 મહિના પહેલાનો આ વિડીયો વાયરલ થયો હતો ને આઝાદી બાદ નસીબ ન થયેલા પાકા રસ્તા માટે તંત્રએ બાહેધરી આપી છે. પરંતુ આજે સમાચાર થી ચિંતા ખૂબ ઉપજાવનારા છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે પ્રસૂતાની પીડા કેવી હોય છે, અસહ્ય હોય છે. અગર ભવિષ્યમાં આનાથી પણ વધારે ઇમરજન્સી આવી તો ગામના લોકો શું કરશે? સંવાદદાતા નમન પંડ્યા પાસે વધુ વિગતો લઈએ. નમન, પહેલા તો સમગ્ર ઘટના જણાવો. આપને જણાવી દઉં કે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અમદાપુર ગામની ઘટના છે. અમદાપુર ગામની અંદર 2 કિલોમીટર સુધી બિલકુલ કાચો અને ખતરજનક રસ્તો છે, જેના કારણે કોઈ પણ નાનું વ્હીકલ પણ ત્યાં જઈ શકતું નથી. આવી પરિસ્થિતિમાં આઝાદી બાદ લોકો જીવી રહ્યા છે. એક તરફ ગતિશીલ ગુજરાતની વાતો થતી હોય છે, તમામ પ્રકારની સુવિધાની જયારે મોટી મોટી વાતો થતી હોય છે, આવા સંજોગોની અંદર ગઈકાલે પરોડીએ વહેલા એક પ્રસૂતાની પીડા ઉપડી હતી. એના માટે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, પરંતુ 1.5 કિલોમીટર દૂર 108 એમ્બ્યુલન્સ ઉભી રહી હતી. રસ્તો ખરાબ હોવાના કારણે એ ત્યાં દર્દી સુધી પહોંચી નથી શકી. ગ્રામજનોએ મહિલાને ઊંચી કરી 1.5 કિલોમીટર ચાલી અને એમ્બ્યુલન્સમાં મોકલી હતી. સદનસીબે કોઈ રસ્તામાં એવી કોઈ અજુકતી ઘટના ન બની, પરંતુ ભવિષ્યમાં આવી જયારે એમ્બ્યુલન્સ પહોંચી ન શકે અને 1.5 કિલોમીટર સુધી પ્રસૂતા જેવી વેદના હોય અને એ જો મહિલાને ઊંચી કરી લઈ જઈ રસ્તામાં કઈ અજુકતું બની શકે તો એના માટે જવાબદાર કોણ? ખૂબ જ દયનીય પરિસ્થિતિ. જયારે એક તરફ સરકાર દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે, આવા દાવા વચ્ચે જયારે આવા રસ્તાઓ કે જે વહીવટી તંત્રમાં જે બેઠેલા હોય છે નેતાઓ અને અધિકારીઓ, એમને આવા રસ્તાઓ દેખાતા નથી, જેના કારણે આવી ઘટના બનતી હોય છે. 3 માસ પહેલા પણ આવી જ એક ઘટના, એ જ રસ્તાની એ જે વિડીયો વાયરલ થયો હતો, ત્યારે આ રીતે વિડીયો વાયરલ થતા તમામ પ્રજાજનોમાં ભારે ફિટકાર વર્ષો. જિલ્લામાંથી જે દયનીય સમાચાર પ્રકાશમાં આવ્યા છે કે જેમાં રસ્તાના અભાવે સગર્ભા મહિલાને દુખાવો ઉપડ્યો અને તેમાં પણ રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ન આવી શકી તેના કારણે આ મહિલાને અસહ્ય પીડામાં પણ 1.5 કિલોમીટર ચાલીને જવાની ફરજ પડી.
ત્યારે ઘણા બધા સવાલો થાય છે કે આ ગામમાં પહોંચવા માટે જે રસ્તો છે એ પાકો કેમ નથી, અગર કોઈ ઇમરજન્સી આવે તો પછી જવાબદાર કોણ, 1.5 કિલોમીટર સુધી આ મહિલા ચાલીને ગઈ, કઈક અણબનાવ બન્યો તો પછી જવાબદાર કોણ, આ તમામ સવાલો છે એના પણ આપણે જવાબ લઈએ. નમન, વધુ વાત તમારી પાસે કરવી છે પરંતુ રાજેન્દ્રસિંહ ઠાકોર મોડાસાના ધારાસભ્ય પણ આપણી સાથે જોડાયા છે. રાજેન્દ્રસિંહજી, તમને પૂછવા માંગીશ કે જ્યારે એક જનપ્રતિનિધિ હોય તો એને જનતા તરફથી પણ ઘણી આશાઓ હોય ને જનતાને પણ એના તરફથી ઘણી બધી સહાય જોઈતી હોય, પણ જો આવા પાકા રસ્તાના અભાવે કોઈને તકલીફ પડે તો એનું પછી નિરાકરણ શું? આ ઘટના તમારા પ્રકાશમાં આવી છે કે કેમ? જી ચોક્કસ, આ ઘટના મારા ધ્યાન ઉપર આવી છે. આ રોડ માટે મેં અમે દરખાસ્ત પણ કરેલી છે. વચ્ચે 2 વર્ષનો કોરોના કાળ સમય દરમિયાન સમગ્ર ગુજરાત દેશની અંદર આ દરેક ધારાસભ્યોની સંસદસભ્યની ગ્રાન્ટ બંધ કરેલી અને ચાલુ સાલે પણ એક ગામમાં બીજું એક ફળ્યું છે અણદાપુરનું, ત્યાં આપણે બીજા 2 તાલુકાને જોડતો કનેક્ટિવિટીનો રોડ હાલ પણ તો ચાલુ છે, તે 30 લાખનો SRમાં મંજૂર કરાયો છે. અને આ બીજો એક રોડ છે, તે ડેરી છે, ટીંબા પડી જાય અને સુરજપુરા જાય છે, પણ 2 તાલુકાને જોડતો રોડ છે. આના માટે પણ દરખાસ્ત આપણે કરેલી છે. ચોક્કસ આ વખતે પ્રાયોરિટીમાં એને આ જોબ નંબર ફાળવીને આ ગામનું કામ ચોક્કસ પૂરું કરાવીશું. બિલકુલ રાજેન્દ્રસિંહજી, તમે જે રીતે કહ્યું કે ચોક્કસ કામ થઈ જશે, પ્રાયોરિટી છે, પણ આવો જ બનાવ 3 મહિના પહેલા પણ બન્યો જ હતો, ત્યારે કેમ આવા ધ્યાનમાં ના લીધી? જી, આવા પેટા પર ઘણા બધા તાલુકામાં 10 વર્ષમાં મેં બધા જ ગામોને કનેક્ટિવિટી અને રોડ થી રોડ પાકાર પેવર રસ્તાથી જોઈન્ટ કર્યા છે. આ ગામમાં પણ હવે એક કામ તો ચાલુ જ છે, એ 30 લાખનું મેં મંજૂર કરાવેલું છે. બીજું કામ આજે એક બીજું ફળ્યું છે, ટીંબા ફળી. એ ટીંબા ફળીથી સુરજપુરાનો જોડતો 2 તાલુકાનો જોડતા રોડ માટે પણ દરખાસ્ત મેં કરેલી છે અને આ વખતે એનો જોબ નંબર પણ પડાવી દઈશું. બિલકુલ રાજેન્દ્રસિંહજી, એ પણ હવે હું તમને પૂછવા માંગીશ કે અણદાપુર વાસીઓને તમે હવે આશ્વાસન આપો છો કે ખૂબ ટૂંકા સમયમાં આ રોડ બની જશે પાકો? જી જી ચોક્કસ, ચાલુ સાલે જે જોબ નંબર કાચાથી પાકા આપવામાં આવશે એમાં મંત્રીશ્રીને ધ્યાન દોરીને પ્રથમ ક્રમાંક આપીને આ રોડનું કામ ચોક્કસ અમે પૂર્ણ કરીશું. બિલકુલ રાજેન્દ્રસિંહજી, આગળ ચોમાસું આવે છે, લોકોને વધુ તકલીફ પડશે, ચોમાસા હવે કઈ દૂર નથી, તો એ પહેલા હવે થોડાક સમયમાં તમે આનું કામ શરૂ કરાવી દેશો? કામ શરૂ નહીં થાય મેડમ, આમાં ઘણા બધા આમાં જોબ નંબર પડ્યા પછી એનો ટેન્ડરિંગ થતું હોય છે, એજન્સીઓ નક્કી થતી હોય છે, પછી આનું કામ જે છે તબક્કાવાર સરકારી નિયમ નીતિ નિયમો મુજબ થતું હોય છે. એટલે આપણે ચોક્કસ એને જોબ નંબર પડાયા પછીની જે સરકારી ગતિવિધિઓ થતી હોય એ ચોક્કસ થવા માટેના પ્રયત્નો અને જલ્દીથી જલ્દી આ રોડ થાય તેવા અમારા ચોક્કસ બેસ્ટ પ્રયત્નો રહેશે. બિલકુલ બિલકુલ, તમે અમારી સાથે જોડાયા તે બદલ તમારો આભાર. તો જે રીતે ત્યાંના ધારાસભ્યે કીધું કે વહેલામાં વહેલી તકે એ રોડ જે છે એનું સમારકામ હાથ ધરવામાં આવશે, પરંતુ ખૂબ ઓછા સમયમાં એ સમારકામ થઈ જાય તેવી આપણે પણ આશા રાખીએ છીએ. રાજેન્દ્રસિંહજી પાસે એ જ સવાલ વારંવાર થઈ રહ્યો છે કે જનપ્રતિનિધિ હોય, જનતા એની પાસે ઘણી બધી આશાઓ રાખે છે, પરંતુ ખૂબ ઓછા સમયમાં એ સમારકામ થઈ જાય તેવી આપણે પણ આશા રાખીએ છીએ. તો અણદાપુર ગામનો આ વિડીયો વાયરલ થયો છે, ખૂબ જ દયનીય છે. રસ્તાના અભાવે સગર્ભા મહિલાની દુખાવો પડતા એમ્બ્યુલન્સ કોર્ટ સુધી ન પહોંચી શકતા, રસ્તો કાચો હતો જેના કારણે 1.5 કિલોમીટર જવાની ફરજ પડી હતી ચાલીને, ખૂબ જ દયનીય કહી શકાય. ધારાસભ્યે હમણાં જ આશ્વાસન આપ્યું છે કે ખૂબ જ ટૂંકા ગાળામાં હવે આ રોડ જે છે એ પાકો બની જશે. વહીવટી તંત્ર અને નેતાઓ એ હંમેશા ખાલા વચનો જ આપતા હોય છે. રાજેન્દ્રસિંહે જ્યારે 3 માસ અગાઉ જ્યારે વિડીયો વાયરલ થયો હતો એ ટાઈમે પણ એવું કહ્યું હતું કે ભાઈ રાજકીય કિન્નાખોરીના કારણે આ રસ્તો થતો નથી, પરંતુ જ્યારે ધારાસભ્ય પોતે હોય તો પોતાને પણ અમુક ગ્રાન્ટ ફળવા દીધો છે, ઈચ્છે ત્યાં રસ્તો થઈ શકે. આ 2 કિલોમીટરના રસ્તા જેટલી ગ્રાન્ટ નોમિનલ કહેવાય, જો એ ધારાસભ્ય ઈચ્છે તો ગમે તે પક્ષનો હોય પરંતુ પોતાની ગ્રાન્ટમાંથી એ પોતે રસ્તો બનાવી શકતો હોય છે. ત્યારે જ્યારે જ્યારે ધારાસભ્યને પૂછવામાં આવે છે ત્યારે રાજકીય કિન્નાખોરીના કારણે રસ્તો નથી થતો આ રીતના વચનો એ આપ્યા કરતા હોય છે, પરંતુ આ રાજકીય કિન્નાખોરીના કારણે હાલ તો પોતે જનતા ભારે સમસ્યાની અંદર સલવાયેલી છે, જેના કારણે આવી જે અનેક પ્રસૂતાઓ છે કે જેવી પીડા વેઠી અને 1.5 કિલોમીટર ચાલી અને એમ્બ્યુલન્સમાં પોતાની સારવાર અર્થે જવું પડતું હોય છે. બિલકુલ નમન, વિગતો બદલ આભાર. તો તમને જણાવી દઈએ કે ખરેખર ખૂબ જ દયનીય હાલતમાં આ મહિલા મુકાઈ ગઈ હશે, કેમ કે સગર્ભાની જે પ્રસૂતિની પીડા હોય છે તે ખૂબ અસહ્ય હોય છે, અને જ્યારે તેને જ 1.5 કિલોમીટર ચાલીને 100 સુધી પહોંચવું પડે તો પછી આ બનાવ પણ ઘણા સવાલો ઉભા થવાના છે.
ત્યારે તમને જણાવી દઈએ કે ગામમાં પહોંચવાનો રસ્તો નથી, જેના કારણે એમ્બ્યુલન્સ 1.5 કિલોમીટર દૂર ઉભી રહી. લોકોના સહકારથી દર્દમાં કણકતી મહિલાને આખરે હોસ્પિટલ પહોંચાડવામાં આવી. પરંતુ મુખ્ય સવાલ અહીંયા એ છે કે 1.5 કિલોમીટર સુધી અગર એ મહિલા સાથે કંઈક અણબનાવ બન્યો તો તેનો જવાબદાર કોણ રહેશે, તેવા પણ અહીંયા સવાલો છે. જો કે અહીંયા એ પણ છે કે આઝાદી બાદ પાકા રસ્તા હજુ બી નથી મળ્યા, એ પણ સૌથી મોટો સવાલ છે. અને તંત્ર ફક્ત ને ફક્ત બાહીધરી જ આપે છે. આમોદના કોઠી પાતરસરા ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો. ઉર્ફીએ 10 મિનિટમાં દેખાડી ફેન સેન્સ, કોથરામાંથી બનાવ્યો ડ્રેસ. KRK ખાલી થિયેટરમાં એકલાએ બેસીને જોઈ સમ્રાટ પૃથ્વીરાજ. ભારતમાં મને શ્રાપ અપાયો જેથી મને ઈજા થઈ, કોરોના પોઝિટિવ થયો માર્સ. ફેક્ટરીમાં બોઇલર ફાટવાથી 12ના મોત, પીએમ મોદી અને સીએમ યોગીએ વ્યક્ત કર્યું દુઃખ. દેશમાં ઇથેનોલથી ચાલનારા વાહનો જલ્દી આવી શકે છે, નીતિન ગડકરીએ કહ્યું. જે આદિવાસી ભાઈઓને સાયકલ પર નસીબ ન હતી તેને પીએમ મોદીએ આકાશમાં ઉડતા કર્યા છે, સીઆર પાટીલ. 19 વર્ષનો છોકરો 76 વર્ષની મહિલાના પ્રેમમાં પડ્યો, ફોટા પર થઈ ગયો ટ્રોલ. રાકેશ ટિક્કતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું સરકાર તેની હત્યા કરાવી ઈચ્છે છે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ, 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે.
હું નર્સરીથી તો 10th સુધી અવરાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો, અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરાન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી ITIની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે, અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિલ્ક પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5214.
गर्व गायनेक हॉस्पिटल एंड लेपोस्कोपी सेंटर हिम्मतनगर तथा प्रांतीय खाते अद्यतन सुविधाओं साथे सोनोग्राफी प्रसूति गृह लेपोस्कोपी उपलब्ध सुविधाओं प्रसूति अने तेने लगता रोगों की सारवार 3D 4D सोनोग्राफी दूरबीन थी थता तमाम प्रकार ना ऑपरेशन वंध्यत्व निवारण केंद्र गर्भाशय की कोथड़ी नु टाका वालू तथा टाका वगर नु ऑपरेशन कैंसर निदान केंद्र कुटुंब नियोजन केंद्र गर्भाशय ना रोगों नु निदान अने सारवार IUI नी सुविधा मेनोपोज क्लिनिक AC रूम नी सगवट इमरजेंसी सारवार 24 कलाक उपलब्ध कैशलेस तथा मेडिक्लेम नी सुविधा धरावती अद्यतन हॉस्पिटल डॉक्टर ध्रुवल डी पटेल MD DGO लेपोस्कोपिक सर्जन डॉक्टर दिव्या डी पटेल MD DGO सोनोग्राफी स्पेशलिस्ट थर्ड त्रीजो माल तुलसी बिजनेस सेंटर एक सहकारी जिन रोड हिम्मतनगर समय सवारे 10-1 सांजे 4-6 रविवारे फक्त इमरजेंसी प्रांतिज खाते पण गर्व गायनिक क्लिनिक एंड सोनोग्राफी सेंटर समय सोम से शुक्र सवारे 10-1 सुधी सर 47 गोपीनाथ कॉम्प्लेक्स LIC नी सामे अप्रोच रोड प्रांतिज जिलो साबरकांठा